एक तरफ सरकार डिजिटल इंडिया की बातों करी रही है तो बीजी तरफ खानगी बैंकों में काम करता कर्मचारियों की अणआवड़तना लीधे ग्राहकों ने परेशान थव पड़ी रही है। आज डीसा में बैंक ऑफ बड़ौदा कर्मचारियों लीधे ग्राहक ने मुश्किल में मुकाई गया था। बाद में बैंके तेनी भूल सुधारवा माटे वधु एक भूल करी हती। आ छे नवीन भाई पटेल, डीसा में तेमनो व्यापार छे अने तेमना 11 नवेम्बर में तेमने बैंक ऑफ बड़ौदा में बे चेक भर्या हता, जेमा एक चेकनी रकम 2,51,000 हती अने बीजा चेकनी रकम 24,00,000 हती। बाद में 12 नवेम्बर रोज नवीन भाई द्वारा भरवामां आवेला 2,51,000 नो चेक क्लियर थयो हतो, परंतु 13 तारीख सुधी 24,00,000 नो चेक क्लियर न थता आजे नवीन भाई पटेल डीसा में आवेली बैंक ऑफ बड़ौदानी हाईवे शाखा उपर पहोंच्या हता, જ્યાં સૌથી પહેલાં તો બેંકના કર્મચારીઓએ નવીનભાઈને અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં ફેરવે રાખ્યા હતા અને કોઈ જ સંતોષકારક જવાબ આપ્યો ન હતો। ત્યારબાદ બેંકના કર્મચારીઓને તેમનો ચેક કેમ ક્લિયર નથી થયો તે અંગે તેમના ચેકમાં ભૂલ હોવાનું જણાવ્યું હતું। ત્યારે નવીનભાઈએ ચેકમાં શું ભૂલ છે તે અંગે પૂછતા બેંકના કર્મચારીઓએ કોઈ જવાબ આપ્યો ન હતો અને બેંકના મેનેજર પાસે જવાનું જણાવ્યું હતું, પરંતુ બેંક મેનેજર બેંકમાં હાજર જોવા મળ્યા ન હતા। બેંકના સમયે જ બેંકના કર્મચારીએ જણાવ્યું હતું કે મેનેજર દિવાળીના તહેવારને લઈ બેંકના સમયે મીઠાઈ વેચવા નીકળી ગયા હતા, જેથી કંટાળેલા નવીનભાઈ પટેલ તાત્કાલિક બીકે ન્યૂઝ ચેનલનો સંપર્ક કરતા બીકે ન્યૂઝ ચેનલના સંવાદદાતા જ્યારે બેંક ઓફ બરોડાની શાખા ઉપર પહોંચ્યા ત્યારે બેંકે પોતાની ભૂલ છુપાવવા માટે તાત્કાલિક હરકતમાં આવી નવીનભાઈ પટેલના ખાતામાં આરટીજીએસ મારફત બનાસ બેંકમાંથી નાણાં નવીનભાઈના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા। દિવાળીના તહેવારના કારણે મારી ક્રેડિટ ધંધાની જે લોકોને પૈસા ચૂકવવાના હોય એ કઈ રીતે કોરોના કાળમાં ચૂકવવા, અને આજના દિવસ પછી 3 દિવસની બેંકની રજાઓ આવી જાય છે। બેંક મેનેજરને પૂછવામાં આવ્યું તો નીચેના બેંક મેનેજર ઉપર કહે છે કે ઉપર જાઓ, ઉપરવાળા કહે છે નીચે જાઓ, એટલે ઉપર મેનેજર સાહેબ હાજર નહોતા એટલે મેં પૂછ્યું ક્યાં ગયા છે, તો કે અત્યારે દિવાળીના ટાઈમે મીઠાઈનું વિતરણ કરવા ગયા છે। એટલે ઓન ડ્યુટી આ મેનેજરોને મીઠાઈનું વિતરણ કરવાની સત્તા કોને આપી એ મારો પ્રશ્નનો સવાલ છે। મીડિયાને જોઈ ગભરાયેલા બેંકના કર્મચારીએ તાત્કાલિક ચેકના બદલે આરટીજીએસ મારફત નાણાં જમા કરાવે તે કેટલું વ્યાજબી કહેવાય। બેંક ઓફ બરોડાની આ ગંભીર ભૂલ વિશે અમારા સંવાદદાતાએ બેંકના મેનેજરનો સંપર્ક કર્યો અને આટલી ગંભીર ભૂલ થવા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો, ત્યારે બેંકના મેનેજર દ્વારા આખી વાતને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। બેંક ઓફ બરોડાના અણાવડત ધરાવતા કર્મચારીઓના લીધે જ્યારે વેપારીઓને આટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તે ખૂબ જ શરમજનક બાબત છે।